साथे उद्धताई भर्यु वर्तन। उदनामा हरिनगर 3ना कम्युनिटी हॉलनो वीडियो वायरल थयो छे। रसी लेवा लोकोनी भीड उमटता अमानवीय वर्तन करवामां आव्युं। लाइनमां उभेला लोकोने पोलीसे मार मार्यो, धक्का मारी लोकोने पोलीसे बहार काढ्या। पोलीस द्वारा करवामां आवेल उद्धताई भर्या वर्तनो वीडियो सोशियल मीडियामां थयो छे वायरल। एक तरफ रसी लेवा माटे अभियान चलावामां आवे छे तो बीजी तरफ रसी लेवा माटे हाजर डोज करता वधु लोको उमटता पोलीस उद्धताई पर उतरी आवे छे। काम धंधा छोड़ीने रसी लेवा लाइनमां उभेला लोकोने मार मारीने बहार काढवामां आवी रह्या छे, त्यारे वीडियो वायरल थता लोकोमां पण भारे रोष जोवा मळी रह्यो छे। વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ મોદી જોડાઈ ગયા છે। તેજસ, પહેલા તો એ જણાવો કે આ વિડિયો ક્યાંનો અને ક્યારનો છે, કેમ કે જે પ્રકારે પોલીસનું વર્તન છે તે યોગ્ય તો નથી જ। પોલીસે જાતે નક્કી કરવાનું છે કે આ પ્રકારનું વર્તન તેઓ નાગરિકો સાથે કરવું જરૂરી છે, કારણ કે આ કોઈ ગુનેગાર નથી, કોઈ આરોપી નથી કે કોઈ ગુનો નથી કર્યો। તે તમામ લોકો વેક્સિન લેવા માટે આવ્યા છે, જે લેવા માટે સરકાર સતત લોકોને કહી રહી છે, કેટલાક આદેશ પણ કરી રહી છે, કેટલાક પણ કરી રહી છે। તમામ લોકો રસી લેવા માટે આવ્યા હતા। મહાનગરપાલિકા દરરોજના 100 ડોઝ આપી રહી છે, તો મહાનગરપાલિકાની જે જવાબદારી હતી કે યોગ્ય આયોજન કરવામાં આવે જેથી કરીને ભીડ ના થાય, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થવું જરૂરી છે। પરંતુ જે પ્રકારે સરકાર તરફથી નિર્દેશ કરવામાં આવ્યો છે, તમામ લોકોને વેક્સિન મળશે અને વેક્સિન નહીં હોય તેવા સંજોગોની અંદર કાર્યવાહીની પણ વાત કરવામાં આવી છે। ત્યારે આ તમામ દ્રશ્યો ઉધનાના છે। ઉધનાની અંદર જે હરિનગર 3માં કોમ્યુનિટી હોલ આવ્યો છે ત્યાં વેક્સિન લેવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। લોકોની સંખ્યા જોઈને પોલીસે પોતાનો આપો ગુમાવ્યો હતો, પિત્તો ગુમાવ્યો હતો। લોકો સ્વાભાવિકપણે, સાચી વાત છે કે કોરોનાની મહામારીનો ડર હોય, ફફરાટ હોય, તો જરૂરથી લોકો વેક્સિન લેવા માટે જ્યારે પણ સમય મળે ત્યારે આવતા હોય છે। પરંતુ પોલીસે જે પ્રકારનું વર્તન કર્યું છે, લોકોને ધક્કા મારીને બહાર કાઢ્યા છે, લોકોને માર્યો છે તેવી પણ વાત છે, તો ખુદ પોલીસે એ સમજવું જોઈએ, વિચારવું જોઈએ કે શું આ યોગ્ય વર્તન છે તેમને। કોઈ આરોપી સાથે આ પ્રકારનું વર્તન કરતા હોય તો સમજમાં પણ આવે, પરંતુ જે રીતે સામાન્ય નાગરિક, ગરીબ લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે, જે લોકો મોટા ભાગના જે લોકો છે તે પરપ્રાંતિ નોકરી ધંધા રોજગાર માટે આવ્યા છે, ત્યારે તેમની સાથે આ પ્રકારનું વર્તન કરવું એ ખૂબ અમાનવીય કહી શકાય છે। ખુદ પોલીસ કમિશનરે પણ આ બાબતે જોવું જોઈએ અને મહાનગરપાલિકાના કમિશનરે પણ એ પ્રકારનું આયોજન કરવું જોઈએ જેથી કરીને આ પ્રકારની ભીડ ન થાય, સોશિયલ ડિસ્ટન્સનું પાલન રહે, નિયમોનું પાલન થાય। પરંતુ જે પ્રકારે હરકત કરવામાં આવી છે સુરત પોલીસ દ્વારા, આ ક્યારેય પણ સામાન્ય લોકોથી વાતો જવા દે, પરંતુ કોઈપણ વ્યક્તિને આ પોતાનું અપમાન થતું હોય તેવું લાગે છે, જોવાનું હોય છે કે આ ઘટનાના વિશ્વાસ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને મહાનગરપાલિકા કયા પ્રકારનું આયોજન કરે જેના કારણે લોકોને સરળતાથી વેક્સિન મળી રહે। જી તેજસ, પૂરી માહિતી માટે આભાર। તો એક તરફ વેક્સિનેશનને લઈને મહાઅભિયાન ચલાવવામાં આવે છે અને બીજી બાજુ અહીં આયોજનના અભાવના કારણે લોકોને તકલીફ પડી રહી છે, તેની વચ્ચે પોલીસનું આ પ્રકારનું વર્તન કેટલું જોઈએ।